વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કોમર્સના બીજા વર્ષનું પરિણામ પાછલા 4 મહિનાથી પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી, જેથી 7,000 કરતાં વધુ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થતાં વિદ્યાર્થી સંગઠન એજીએસસી મેદાનમાં આવી ગયું છે અને કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રુપના વિદ્યાર્થી નેતાઓ જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી પગરખાનો ત્યાગ કર્યો છે અને આગામી 48 કલાકમાં પરિણામ ન આવે તો વધુ વિદ્યાર્થીઓ જોડાશે. તંત્રના બહેરા કાને પોતાની વાત પહોંચાડવા વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ હતો. 4 મહિનાથી કામ ચાલી રહ્યું છે, આપણા કેટલાક તો આપણે કોમર્સ ફેકલ્ટીના કેટલાક અધિકારો પણ રવિવારે કામ કરવા માટે આવે છે, એવું જ્ઞાન આપેલી કે રિઝલ્ટ માટે આવે છે એને એ વિષય ની અંદર અમારા પડો નથી, પરંતુ રવિવારે કામ કરો છો તો પરિણામ સમયસર જાહેર કેમ નથી થતા? प्रजापति की ओर से और एजीएससी ग्रुप के कार्यकर्ताओं की ओर से एक आंदोलन किया गया है. उसके अंदर एजीएससी ग्रुप के 3 विद्यार्थी नेता हर्षिल लबारी, जयनाम जोशी और चिराग प्रजापति की ओर से पगरखा का त्याग करने में आया है. जब तक यूनिवर्सिटी एसआर बीकॉम के विद्यार्थियों का परिणाम जाहिर नहीं करी तब तक हम तीनों विद्यार्थी नेता पग के अंदर बूट या चप्पल नहीं पहनेंगे.